નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર વખતે ચૂંટણીના પરિણામો બાદ વિપક્ષો દ્વારા મતગણતરી માટે જે ઉપયોગમાં લેવાતા ઈવીએમ મશીનો છે તેમાં કંઈક ગડબડ છે, તેમજ ઘોટાળો કર્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવતા હોય છે. પરંતુ હવે તો એવા સમાચારો સામે આવ્યા છે કે જેના કારણે ગત લોકસભાની ચૂંટણીના પરિણામ શંકાના દાયરામાં આવ્યા છે. તો આની સાથે જ ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે આ વખતની જે લોકસભાની ચૂંટણી હતી તેમાં ઈવીએમમાં પડેલા મતો અને મત ગણતરી વખતના આંકડાઓમાં ઘણો બધો તફાવત જોવા મળ્યો છે. અને આવો દાવો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. હવે આપણે જાણીશું આ સમગ્ર મામલે શું ચાલી રહ્યું છે. તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હાલમાં એડીઆરના રિપોર્ટમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમમાં પડેલા મત અને મત ગણતરીના આંકડામાં ઘણો બધો તફાવત જોવા મળ્યો છે. આ રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીમાં 362 સંસદીય મતવિસ્તારોમાં જે કુલ મતો છે તેના કરતાં 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા હતા. તો આની સાથે જ 176 સંસદીય મતવિસ્તાર છે કે જ્યાં કુલ પડેલા મતો કરતાં 35,093 મતો ગણતરી વધારે કરવામાં આવી છે. હવે જો એમાં પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો 26 લોકસભા બેઠકમાંથી 24 બેઠકોમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક મતો વધુ પડ્યા છે તો ક્યાંક ઓછા પડ્યા છે, અને આના કારણે જ રાજકીય હોહાપો મચી ગયો છે. એટલું જ નહીં, ઇલેક્શન કમિશનની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઉઠ્યા છે. એડીઆરના રિપોર્ટ અનુસાર ગુજરાતની જો આપણે વાત કરીએ તો 26 બેઠકો પૈકી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછા છે, કાં તો જાહેર કરેલા મતો કરતાં વધુ છે. ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતોનો તફાવત જોવા મળી રહ્યો છે, જેમાં પણ ખાસ કરીને ભાવનગરમાં 2,096, ખેડામાં 2,222, પાટણમાં 1,577, બારડોલીમાં 3,197 અને આણંદમાં 1,337 મતોનો ફરક જોવા મળ્યો છે. જોકે મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય, પરંતુ ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે આંગળીઓ ચીંધાઈ છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે એડીઆરના વિશ્લેષણ અનુસાર હાલની લોકસભાની ચૂંટણીમાં 362 લોકસભા બેઠકમાં જે મતો હતા એ 5,54,598 મત ઓછા ગણવામાં આવ્યા છે. 176 લોકસભા બેઠક એવી છે કે જ્યાં પડેલા કુલ મતથી 35,093 વોટ વધારે ગણવામાં આવ્યા છે. આ મામલે ચૂંટણી પંચ તરફથી હાલ તો કોઈ પણ જાતની પ્રતિક્રિયા સામે આવી નથી. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.